गुड मॉर्निंग स्टूडेंट्स, उड़ान विद्यालय विषय गणित एमा बालक मित्रों आज आपणे नवुं प्रकरण लेवानुं छे, प्रकरण 11 अने प्रकरणनुं नाम छे जग अने मग। बराबर, हवे आनी अंदर बालक मित्रों थोड़ी पहेला समझ ले लईए। जेम के तमे मम्मी पप्पा जाडे कोईवार शाकभाजी लेवा गया हशो, है ने, तो तमे कदाच मार्क कर्युं होय अथवा जोयुं होय કે મમ્મી શાકભાજી લે તો શું કહે કે ભાઈ પેલે પૂછે કે તમારે કેટલું શાકભાજી જોઈએ છે, તો મમ્મી એમ કહે કે મને 500 ગ્રામ કે મને કિલો જોઈએ છે, હે ને, એટલે કે વજન કહેવાય। શું કહેવાય? વજન। તો એ વજનના એકમો આપણે જોયા કે ભાઈ એને આપણે કે કિલોગ્રામ અને ગ્રામ એનું વજન હોય। બરાબર, એ પછી તમે કોઈ વસ્તુ લેવા ગયા, મમ્મી સાથે કાપડ લેવા ગયા, હે, તો કાપડ લેવા ગયા હો તો મમ્મી કે પહેલાં ભાઈએ પૂછ્યું કે ભાઈ કેટલું કાપડ જોઈએ છે, તો મમ્મી કે ભાઈ મીટર જોઈએ છે, કે મને 1 મીટર અને 50 સેમી જોઈએ છે, કે નહીં, એટલે કે લંબાઈ, એટલી લંબાઈનું કાપડ જોઈએ છે। કાં તો તમારી લંબાઈ માપવાની હોય તો કે ભાઈ આ વ્યક્તિની લંબાઈ આટલા સેન્ટીમીટર છે, હે ને, મતલબ કે લંબાઈના એકમો કયા થાય, બહુ દૂરનું હોય તો કિલોમીટર, મીટર અને સેન્ટીમીટર। એવી જ રીતે આપણે ઘરે મમ્મી દૂધ લેતી હોય, પાણી હોય, કેરોસીન હોય, આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો પાણીના જગ લાવીએ છીએ, હે ને, દૂધ હોય, કેરોસીન હોય, બીજું ઘણું જે બી પ્રવાહી વસ્તુ, પ્રવાહી એટલે કે જે વાસણમાં આપણે એને ઢાળીએ એનો આકાર એવો કરી દે, એને પ્રવાહી કહેવાય। બરાબર, તો એ પ્રવાહી વસ્તુઓ હોય જેવી કે દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, તેલ, હે ને, તમે તે પેટ્રોલ પુરાવા જઈએ તો આપણે કેટલા લઈએ, ભાઈ 1 લિટર પેટ્રોલ પૂરો, 2 લિટર પેટ્રોલ પૂરો, હે ને, તેલ લેવા જઈએ કે ભાઈ મેં 5 લિટર યુ લાયા, ઘણાના ઘરે 5 લિટરનું લાવતા હોય છે, ઘણાના ઘરે ડબ્બો લાવતો હોય તો ડબ્બા ઉપર તમે ક્યારેક જોશો તો એની ઉપર લખેલું હશે કે ભાઈ 16 લિટર લખ્યું હોય કે 15 લિટર લખ્યું હોય, 5 લિટર હોય તો એની ઉપર 5 લિટર લખેલું હોય, પછી આપણે દૂધની થેલી લાવીએ તો એની ઉપર 500 ml એવું લખેલું હોય। મતલબ કે એવું જે પ્રવાહી વસ્તુઓ છે એનું માપવું હોય તો હું જે આ બધું બોલીને એમાં જો મેં શબ્દ કયા વાપર્યા, લીટર, મિલીલીટર, એવા શબ્દો મેં એની અંદર વાપર્યા, એટલે કે પ્રવાહીનું જે માપન કરવું હોય ને આપણે તો એ લીટર કે મિલીલીટરમાં થાય છે। બરાબર, હવે માપવા માટેના માપ્યા પણ જોઈએ ને, એમને એમ તો કેવી રીતે આપણને ખબર પડે કે આ 1 લિટર છે કે 500 ml છે કે ભાઈ 200 ml છે, કેવી રીતે ખબર પડે? તો જો તમે માર્ક કર્યું હોય તો બાળક મિત્રો જેના ઘરે દૂધવાળા આવતા હશે ને, દૂધના ફેરિયાવાળા, તો તમારી મમ્મી સાથે તમે કોઈ વાર જજો જો ના ગયા હો તો કે ભાઈ લીટર દૂધ આપો, તો એની પાસે મોટો ડોકલો હશે, આપણે એને ડોકલો કહીએ। બરાબર, કે આમ ગણિતિક ભાષામાં આપણે એને માપ્યું પણ કહીએ તો એની પાસે જુદા જુદા માપ્યા હશે, હે ને, કે એના માપ્યાનો ઉપયોગ કરે। માપ્યા કેવા હોય? જુદા જુદા હોય। પ્રવાહીનું કદ માપવું હોય ને તો એના માટેના માપ્યા કેવા હોય? જુદા જુદા હોય, કે ભાઈ 50 મિલી, 100 મિલી, 200 મિલી, 500 મિલી, 1 લિટર, એવા જુદા જુદા એના માપ્યા હોય। હવે પ્રવાહી જેની અંદર મપાય, ધારો કે તમે આ માપ્યું લીધું તો એની અંદર 1 લિટર જેટલું દૂધ માય કે નહીં, તો એને શું કહેવાય? ગુંજાસ કહેવાય। શું કહેવાય બાળક મિત્રો? ગુંજાસ। ગુંજાસના એકમો, ગુંજાસ વિશે પહેલાં આપણે આ બેઝિક સમજૂતી લઈ લઈએ, એ પછી હું તમને ગુંજાસ વિશેની સમજ આપું। તો તમે જુઓ કે આવા જુદા જુદા માપ્યા હું દરેક પ્રવાહી માટે આખું જ માપ્યું હોય છે? ના, દૂધ લેવું હોય તો આવું માપ્યું હોય છે। ઘણી જગ્યાએ હવે તો કેરોસીનનો પ્રમાણ વપરાશ બહુ ઓછો થઈ ગયો, પણ જ્યારે અમે તમારા જેવડા હતા ને બાળક મિત્રો, ત્યારે અમે કેરોસીન લાવતા, તો કેરોસીન લેવા જઈએ ને દુકાને, તો કેરોસીન વાળા પાસે આ પ્રકારના કંઈક માપ્યા હતા, આવો આકાર હતો માપ્યાનો। બરાબર, કે ભાઈ 100 મિલીનું, 200 મિલીનું, 500 મિલીનું, 1 લિટરનું, તો એ પ્રમાણેના માપ્યા હતા। તમને મનમાં પ્રશ્ન પણ થશે કે ભાઈ 100 મિલી ને 200 મિલી ને આ લિટર ને આ બધું શું છે? તો જે તે માપન દર્શાવતું માપ્યું હોય એની અંદર એટલું લિટર કે મિલીલીટર સમાઈ શકે। માની લો કે આપણે દૂધની થેલી લાવ્યા, અત્યારે બધા અમૂલની થેલી વધારે વાપરે, તો એ થેલી ઉપર તમે જોજો તો 500 ml એટલે એવું લખેલું હશે, એટલે કે 500 મિલી, મતલબ કે એ થેલીની અંદર 500 મિલી જેટલું દૂધ સમાય છે। પછી આપણે થમ્સઅપની કે કોકાકોલાની બોટલ લાવીએ, તો એ બોટલ હોય ને તો એની ઉપર પણ એવું લખેલું હોય કે 1.5 લિટર,
કે ભાઈ 500 ml એટલે કે એક જે ક્ષમતા છે એ બોટલની ક્ષમતા કેપેસિટી જેને કહીએ એ એટલું જ પ્રવાહી સમાઈ શકે એટલી જ એની ક્ષમતા છે અને એ ક્ષમતાને આપણે કહીએ છીએ ગુંજાશ જુઓ બાળક મિત્રો મેં તમને વાત કરી હતી ને કે ભાઈ એની અંદર એટલી ગુંજાશ જેટલું પ્રવાહી માપાય એટલે કે ગુંજાશ એટલે શું હવે આપણે એ સમજીએ તો કે ભાઈ જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાઈ શકે તે માપને વાસણની ગુંજાશ કહે છે માની લો કે મારી પાસે એક પાણીની બોટલ છે એ પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાય છે તો એ બોટલની ગુંજાશ કેટલી થઈ 1 લિટર બરાબર તમારી પાસે એક ગ્લાસ છે એ ગ્લાસની અંદર 200 મિલી જેટલું જ પાણી મિલી એટલે કે મિલીલીટર એટલું જ પાણી સમાય તો એક ગ્લાસની ગુંજાશ 200 મિલીલીટર જેટલી થાય હવે આપણે એ જોઈએ કે ભાઈ આ લીટર મિલીલીટર શું બોલો છો તો જેમ લંબાઈનો એકમ કિલોમીટર મીટર સેન્ટીમીટર છે બરાબર વજનનો એકમ કિલોગ્રામ ગ્રામ છે હે ને લંબાઈનો એકમ આપણે મીટર સેન્ટીમીટર આપણે હમણાં જોઈ ગયા એ પ્રમાણેનું છે તો એવી જ રીતે પ્રવાહી એટલે કે ગુંજાશ ગુંજાશનો મોટો એકમ શું છે લીટર અને નાનો એકમ કયો છે મિલીલીટર જેમ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર 1 કિલોમીટર એટલે કે 1000 મીટર જોઈ ગયા ને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એ જ રીતે 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય અને જે મેં મિલી મિલી શબ્દ વાપર્યો ને એ મિલીલીટરને ટૂંકમાં બોલાય મિલીલીટરને ટૂંકમાં આપણે શું બોલીએ છીએ મિલી 500 મિલી 200 મિલી 100 મિલી 50 મિલી બરાબર તો એવી રીતે આપણે એને લખીએ છીએ એટલે કે દૂધ ઘી છાશ તેલ કોપરેલ એવું જે પ્રવાહી છે જે પોલિથીન કોથળીઓમાં અથવા તો બોટલમાં આવે છે આ પેકિંગ ઉપર એની ગુંજાશ છાપેલી હોય છે મેં હમણાં જ તમને વાત કરી કે ભાઈ અમુલ થેલીની તમે લાવો દૂધની થેલી તો એની ઉપર આવું 500 મિલી દૂધ એવું લખેલું હશે જેણે માર્ક ના કર્યો હોય બાળક મિત્રો હવે ચોક્કસથી માર્ક કરજો તમને જોવા મળશે છાશ લઈએ આપણે હે ને અમૂલનું બટર મિલ્ક કે છે હે ને તો એની ઉપર પણ 500 મિલી લખ્યું હોય મેં હમણાં જ વાત કરી તમને તેલના 5 લિટર યાની તો એવું તેલનું 5 લિટર જો તમે લાવો તો એની ઉપર પણ આવું 5 લિટર લખેલું હોય છે એટલે કે બાળક મિત્રો કોઈ પણ પ્રવાહીને ભરવા જે કોઈ પણ વાસણ હોય એની અંદર વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાઈ શકે ને એને એ વાસણની ગુંજાશ કહેવામાં આવે છે ફરી રિપીટ કરાવું છું ગુંજાશનો મોટો એકમ લિટર નાનો એકમ મિલીલીટર અને 1 લિટર એટલે કેટલા મિલીલીટર થાય બાળક મિત્રો બોલો જોઈએ 1000 મિલીલીટર થાય 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય તો આ બધું જ તમારે તમારા નોટબુકમાં લખવાનું પણ છે અને ખાસ ગુંજાશની વ્યાખ્યા એના એકમો અને 1 લિટર બરાબર 1000 મિલીલીટર આ તો તમારે તૈયાર કરવાનું રહેશે